જય સ્વામિનારાયણ. અને બુદ્ધિથી ન સમજે અમુક બધી વસ્તુઓ, બુદ્ધિથી ક્યાંથી સમજે? બુદ્ધિથી તમે વિચારજો, આ પ્લેન જમ્બો ઉડે, 300-350 માણસો બેઠા હોય, એનું વજન, પ્લેનનું પોતાનું વજન, પેટ્રોલ 2 ટેન્કર હોય, 2-3 ટન ટેન્કર, એટલું પાંખોમાં પેટ્રોલ ભર્યું હોય, એ બધાનો લગેજ કેટલો, એ બધાનું ફૂડ કેટલું અંદર ભર્યું હોય, કેટલું બધી સામાન, અને પૂરેપૂરું લોખંડનું એક વસ્તુ હવામાં ઉડેવી નથી, અને છતાંય પંખીની જેમ ઉડે છે. અને જે ટ્રેક ઉપર ઉતારવું હોય, લેન્ડ કરવું હોય, એ જ જગ્યાએ સડસડાટ કરતું ઉતરી જાય છે, અને પાછું પંખીની જેમ સડસડાટ ઉડી જાય છે. જેટલું વાળવું એટલું વળે છે, જેટલું નમાવું એટલું નમે છે. આ કઈ રીતે થાય? સંપૂર્ણ લોખંડનું ઉડી શકે એવી કોઈ ચીજ નહીં. બુદ્ધિથી વિચારો કઈ રીતે ઉડે, ચાલો મને સમજાવો. આપણી બુદ્ધિથી વિચાર જ કરો, આવે જ નહીં. આ ચાલો તમે મોબાઈલ વાપરો છો, વિધિના સેકન્ડ તમે એમાં આટલું બટકું હોય 2 ઇંચનું, અને 1000 માઇલ ઉપર અમેરિકામાં કે ઓસ્ટ્રેલિયામાં કે જપાનમાં કે જર્મનીમાં બેઠો હોય, એની સામે તમે વિધિના સેકન્ડ સામે બેઠા હોય એમ તમે વાત કરો છો સુસ્પષ્ટ રીતે. અને હવે તો કેમેરાવાળા પણ મોબાઈલ આવ્યા છે કે સામસામા તમે ફેસ પણ જુઓ, હસો બોલો જુઓ અને વાત કરો. બુદ્ધિથી વિચારો આ કેમ થાય. તમે હાથમાં મોબાઈલ છે, SMS આમ તમે પ્રિન્ટ કરો છો, છાપો છો સંદેશ મેસેજ, અને જેવું ક્લિક કરો છો વિધિના સેકન્ડ અમેરિકા ઓસ્ટ્રેલિયા જાપાન કોઈના હાથમાં જે નંબરનો મોબાઈલ છે ત્યાં છપાઈ જાય છે. આ છપાઈ કેમ જાય છે મને બુદ્ધિથી સમજાવો, કઈ રીતે? આમ અક્ષરો ત્યાં છપાઈ જાય એટલે કેમ મગજમાં આવે છે? આવે છે, ચાલો 1000 માઇલ ઉપર કાંઈ નહીં, નહીં દોરડા નહીં કાંઈ કાંઈ નહીં, આમને બધું આમને સીધું અને છપાઈ જાય બધું. વાંચે બધાનું, તમે કેમ છો, છોકરો કેમ છે, હા બધું કેમ છે, મજા. ચાલો ત્રીજી વાત, આ જાદુગર છે એ સ્ટેજ ઉપર જાદુના પ્રોગ્રામ કરે, ઓડિયન્સમાંથી 2-3 જણા બોલાવે, સરસ મજાનું મજબૂત કોથળો લે, એમાં 3માંથી 1 જણાને અંદર પૂરે, 2 જણાને પોતાનાથી દોરડાથી બાંધે, પછી લાકડાની મોટી મજબૂત પેટી લે, એ પેટીમાં પહેલાંનું ઊંચકીને ઓડિયન્સના જ 2 માણસો એની અંદર સુવડાવે, પેટીને બંધ કરે, એના ઉપર તાળું મારે, તાળું મારીને ચાવી ઓડિયન્સમાં ઘા કરી દે. હજી આટલી વાત થાય કે એ જે પૂર્યો છે એ માણસ ઓડિયન્સમાંથી સામે હાલીને આવીને સ્ટેજ પર આવે છે. આ કેમ આવે છે મને સમજાવો, બુદ્ધિમાં આવે છે? એક સામાન્ય મુફલિસ જાદુગરના ખેલ પણ બુદ્ધિમાં નથી આવતો તો ભગવાન બુદ્ધિના માપમાં ક્યાંથી આવે? કેમ બને છે? આપણને તો કંઈ બાઘા મંડળ જ થઈ જાય ને. શ્રીજી મહારાજ આજે હમણાં જ 1 મહિના પહેલા ફૂલછાબની અંદર લેખ હતા, અને જોરાવરસિંહ જાદવ એ બાબતમાં ઓથેન્ટિક પર્સન ગણાય આવી બધી લેખનમાં. તેણે જે પૂર્વે આવા જાદુગરો થોડા વર્ષો પહેલાંના, 40-50 વર્ષ પહેલાંના જાદુગરોના એણે બધા લખ્યા છે, કેવા કેવા ખેલ થતા હોય છે કે જે કોઈ બુદ્ધિમાં જ ન, વાંચીને જ નથી મગજમાં આવતા, છતાંય બનતા. શ્રીજી મહારાજે વચનામૃતમાં કીધું છે કે એક નટવો હોય છે, એક વિદ્યાવાળો જાદુગર હોય છે, એ આમ આકાશમાં દોરડું નાખે અને પછી દોરડું છે આકાશમાં ઉપર ચડી જાય, અને દોરડું પકડી અને નટ આકાશમાં વયો જાય, અને દેવતાનું દાનવનું જાણે યુદ્ધ થાય છે, એમાં સહાય અર્થે જાય છે અને એની સાથે લડાઈમાં જોડાય છે, અને નટ છે એ યુદ્ધમાં કામ આવી જાય છે, એનો પગ કપાઈ નીચે પડે છે, નટ તો ક્યાંય દેખાતો જ નથી, અદૃશ્ય થઈ ગયો આકાશમાં, ખાલી પાતળા દોરડા ઉપર ચડીને અદૃશ્ય થઈ ગયો છે, કોઈ થાંભલો નથી, કોઈ લાકડું નથી, તમારી પાસે જે પાતળો દોરો હોય છે એ દોરો જ ફેંકીને ગયો છે, નજર સામે ગયો છે, મહારાજાઓ બધા જોતા હોય છે, હજારો ઓડિયન્સ જોતું હોય છે, અને એનો પગ કપાઈને પડે, બીજો પગ પડે, હાથ પડે, મસ્તક પડે, એટલે નટવાની સ્ત્રી એ પતિવ્રતા નારીનો પેલો છે એવો ધર્મ, તો એ બધા ટુકડાઓ પતિના ભેળા કરે, ત્યાં ત્યાં ચિત્તા સળગાવે, અને જે સ્ત્રી એની હતી એ ચિત્તામાં એના ટુકડાઓ લઈ પતિના, અને નજર સામે બળીને ભસ્મ થઈ જાય છે. આ કામ પૂરું થાય ત્યાં પેલો ગયો તો એવો ને એવો પાછો ઉતરે છે. તમારા શ્રીજી મહારાજ કે આ નટ બળી ગયો એ કોણ, આકાશમાંથી ઉતર્યો એ કોણ, મુજરો કરીને ઉભો રહ્યો, અને મહારાજાને કહ્યું મહારાજ મારી સ્ત્રી લાવો. હવે સ્ત્રી તો એને નજર સામે બળી ગઈ,
અરે મહારાજ, તમે આવા થઈ અને મારી સ્ત્રીને ઓળવશો, ભલામણા દયા તો રાખો, હું તો ગરીબ માણસ છું, મારી સ્ત્રી ઉપર નજર બગાડશો, એમ કરીને રાજાની ખુરશી સિંહાસન નીચેથી પોતાની સ્ત્રી કાઢે તો બળી ગઈ એ કઈ અને આ નીકળી એ કઈ, ચાલો બતાવો. કોઈ બુદ્ધિમાં ઉતરે છે તો શું વળી ફીફા ખાંડો છો? તમે બુદ્ધિમાં, અમે રેસના લિસ્ટ, અમે બુદ્ધુથી માપીએ. તમે 50 વર્ષથી પરિણામ બે માણા ભેળા રહ્યો છો, તમે તમારી ઘરવાળીને નથી ઓળખી શક્યા, તમે શું રેશનલ ભગવાનને ઓળખવાની અને રેશનાલિસ્ટની વાત કરો છો? અમે બધું વિવેક બુદ્ધિવાદથી માપી, એને હજી ઓળખી નથી શક્યા કે એના પેટમાં શું રમે છે, એના દિમાગમાં શું રમે છે. અને તમે કોણ કોણ ઓળખી રહ્યો? તમે બધા ભેળા જ રહ્યો છો, પણ ઓળખી આખી જિંદગી તમે કાઢી નાખો, પણ તમે એમ કહી શકો છો કે હું મારા ઘરના ઓળખી ગયો? માણસ માણસને નથી ઓળખી શકતો તો માણસ ભગવાનને કેમ ઓળખે છે? અને બુદ્ધિથી કેમ પાર અમારે, બુદ્ધિથી કેમ પાર? પણ હા, એ જાદુ વિદ્યા નથી સમજાતી ને, સમજાય છે? પણ તમે જાદુ વિદ્યા શીખવાનો જે અભ્યાસ છે એ ગુરુના પગ પકડી લ્યો અને એની પાસે તમે જાદુ વિદ્યા શીખી લ્યો, એ સાધના કરી લ્યો, વિધિના સેકન્ડ તમને સમજાઈ જાય કે આ બધું કેમ થાય છે. એમ બુદ્ધિથી ભગવાન ન સમજાય, પણ તમે ગુરુના ચરણ પકડી લ્યો અને તમે સમર્પિત થઈ ગયા ત્યારે સદગુરુ તમને દિવ્ય ચક્ષુ આપે, જ્ઞાનબોધ આપે, 51માં પ્રથમના વચનામૃતમાં કર્યા પ્રમાણે પછી આપણા ઇન્દ્રિયો છે એ ભગવત સ્વરૂપ થાય અને એનાથી ભગવાનનો નિશ્ચય થાય.